હારીજના બોરતવાડા ગામનો જય ચૌધરી યુક્રેનથી સલામત રીતે ઘેર પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ. બોરતવાડા ગામનો જય ચૌધરી યુક્રેનમાં 8 વર્ષ જેટલા સમયથી અભ્યાસ કરતો હતો. યુદ્ધની સ્થિતિ વચ્ચે રોમોનિયા બોર્ડર પર ધક્કામુક્કીના માહોલ વચ્ચે 16 કલાક જેટલો સમય રોકાયા. ભારત સરકાર તરફથી મદદ મળતા 200 જેટલા વિદ્યાર્થીઓ દિલ્હીથી પ્લેન મારફતે પોતાના વતનમાં પાછા ફર્યા. ઘરે સહી સલામત પહોંચતા જય ચૌધરી તથા પરિવારે ભારત સરકાર તથા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો. રવિભાઈ દરજી, ટીઓબી ન્યૂઝ, ગુજરાતી, હારીજ. અમારો ભત્રીજો જય ભગવાન ચૌધરી જે 26 તારીખે વિનિશિયાથી નીકળેલો અને બોર્ડર કરતાં પાસ કરતાં 11 કલાક બસની મુસાફરી કરી બોર્ડર પર થોડું ધક્કા મૂકી દીધું હતું, પણ છતાં ત્યાં રોમાનિયામાં સગવડ સારી મળી હતી. રોમાનિયામાં 2-3 દિવસ રોકાવું પડ્યું અને ત્યાંથી પછી એરપોર્ટ ઉપર મારા પ્રમાણે 3 દિવસ રીઝા લીધા હતા રોમાનિયાના, અને ત્યાંથી પછી બાય પ્લેન આવી ગયા છે દિલ્હી. દિલ્હીથી રાત્રે 10 વાગ્યા અમદાવાદનું પ્લેન હતું, રાત્રે 3 વાગે ઘેર આવી ગયા. જે પરિવારના દીકરા ત્યાં યુકેનમાં ફસાયા છે એ પરિવારને આપ શું કહેવા માગશો? બસ બધા પરિવારના સરકારની પ્રયત્નો ચાલુ છે, કોઈ તકલીફ નથી, બધા આવી જઈ ગયા. પણ ઓકે, આપનું નામ? પાંજીભાઈ મિશ્ર. હું જયકુમાર ચૌધરી વિનિશિયાનો રહેવાસી હતો. ત્યાંથી 26 તારીખે નીકળેલો હતો, ત્યાંથી બોર્ડરે પહોંચ્યો. બોર્ડરે થોડી ધક્કા મૂકીને એવું હતું, પણ તો બી જેમ તેમ સરકારના સહયોગથી અમે અંદર જતા રહ્યા. ત્યાંથી પછી રોમેનિયા અમને રાખવામાં આવ્યા હતા 2 દિવસ. રોમેનિયા શેલ્ટર ઉપર બધી સુવિધાઓ હતી, ત્યાં બધું ખાવાનું કે બધે બધું સરકાર તરફથી મળતું હતું. ત્યાંથી બધાને નામ વાઇઝ એરપોર્ટ લઈ ગયા અને એરપોર્ટથી સુખ સલામત પરત કાલ રાતે હું પાછો આવ્યો છું ઘરે. એના માટે સરકારનો આભાર માનું છું. તમે કેટલા વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા? તમારી સાથે કોણ કેટલા વિદ્યાર્થીઓ? ભારત 2-3 હજાર વિદ્યાર્થીઓ પાછા આવી ગયા છે આજે તારીખ સુધી. તમને ત્યાં જે તમે રોકાણા ત્યાં કેવી પરિસ્થિતિ હતી અત્યારે? પરિસ્થિતિ તો એટલી બધી કોઈ ગંભીર નથી, પણ એક હોલમાં રાખેલા હતા 150-200 જણાને, જેમને બધી સુવિધાઓ આપી હતી, ઊંઘવાથી લઈને ખાવા સુધી બધી સુવિધાઓ આપેલી હતી. તમે યુક્રેનમાં કેટલા સમયથી અભ્યાસ કરતા હતા? યુક્રેનથી હું 2.5-3 વર્ષથી. તમે કોના સહયોગથી અત્યારે હેમખેમ વતન પાછા ફર્યા છો? ભારત સરકારને. શું કહેવા માગશો તમે? બસ ભારત સરકારને આભાર માનવા માગું છું કે અમને સહી સલામત પાછા ઘરે લાવ્યા.